જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય 20મો, પુરુષોત્તમ વ્રતનું કથન. અને આજની કથાવાર્તા છે મહાદેવજીનો ન્યાય. મિત્રો, અધિક માસ કે જેને પુરુષોત્તમ માસ કહે છે, આ મહિનામાં નિત્ય ભગવાનની કથા, વાર્તા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે, જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમરાય પ્રસન્ન થાય છે, તેની કૃપા પ્રાપ્ત થાય છે. તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, જીવનમાં બરકત આવે છે. તેઓ પુણ્યશાળી છે આ પુરુષોત્તમ માસ કે જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે. એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ, પૂજા કરીએ, નિત્ય કથા અને અધ્યાય સાંભળીએ, તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે, આપણું કલ્યાણ કરે છે, તેમાં કોઈ શંકા નથી. તો મિત્રો, એવી પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય 20મો, પુરુષોત્તમ વ્રત કથન અને આજની સુંદર કથા વાર્તા મહાદેવજીનો ન્યાય. તો સૌ પહેલાં સાંભળશું આજની કથાનો અધ્યાય 20મો, પુરુષોત્તમ વ્રતનું કથન. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. સુજીએ કહ્યું, હે વિપ્ર, દ્રઢ ધનવાનું પૂર્વ વૃત્તાંત નારાયણના મુખેથી સાંભળીને નારદજીનું મન તૃપ્ત થતું ન હતું. તેમણે તે વિશે વધુ પૂછ્યું. રાજા દ્રઢ ધનવાએ વાલ્મીકિ મુનિને પોતાની શંકા દર્શાવી પોપટે બોલેલા અગમ્ય શ્લોકના રહસ્ય માટે પૂછ્યું. તો જ્ઞાની મુનિએ રાજાને તેના પૂર્વજન્મનું ચરિત્ર સંભળાવ્યું. તે જાણી રાજાની ઉદાસી મટી ગઈ. પછી મુનિએ પૂછ્યું, હે મહામુનિ, મેં પાછલા ભવમાં પુરુષોત્તમ માસને સેવ્યો હતો, પરંતુ તેનો વિધિ મને યાદ નથી. કહે છે કે વિધિ વગરનું વ્રત ધાર્યું ફળ આપતું નથી. તેમ પીછાથી જેમ મોર શોભે છે, ચળકાળથી સુવર્ણ શોભે છે, તેમ વિધિથી વ્રત શોભે છે. વિધિવાળા વ્રતની જ મહત્તા છે. માટે આપ કૃપા કરી સર્વે લોકોના ભલા માટે એ પુરુષોત્તમ વ્રતની વિધિ, સ્નાન ક્યાં કરવું, દાન શેનું કરવું, ભક્તિ કોની કરવી વગેરે વિસ્તારથી જણાવો. સંત મહાત્માનું પરમ કર્તવ્ય જગતના લોકોનું હિત સાધવાનું છે. એ સૂત્રને ન્યાય આપો. તમે જ મને મારા પૂર્વજન્મના ચરિત્રમાં જણાવ્યું કે મારાથી અજાણપણે પણ પુરુષોત્તમ વ્રત થઈ ગયું અને તેના ફળ સ્વરૂપે મારો મૃત્યુ પામેલો પુત્ર જીવન થયો. પરંતુ આ જન્મમાં તે બધું મને ક્યાંથી યાદ હોય? હું આશા રાખું છું કે આપ જગતના લોકોના કલ્યાણ માટે પુરુષોત્તમ વ્રતની વિધિ સંપૂર્ણપણે જણાવો. વાલ્મીકિ ઋષિ બોલ્યા, પવિત્ર પુરુષોત્તમ માસમાં બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારના 4 વાગે ઉઠી નિત્ય કર્મ સ્નાન આદિથી પરવારી શ્રી પુરુષોત્તમ ભગવાનને આરાધવા જોઈએ. પુરુષોત્તમ માસમાં આટલું ખાસ ધ્યાન રાખવું, કુદરતી હાજતે જતી વખતે કાન ઉપર જનોઈ રાખવી, વગડામાં ઉત્તર દિશાએ મુખ રાખી બેસવું, ભૂમિ પર થૂકવું નહીં, હાજતે જઈ આવ્યા પછી માટીથી હાથ પગ ધોવા, શૌચ વિધિ પતાવ્યા પછી 12 કોગળા કરવા જેથી દેહની શુદ્ધિ થઈ ગણાય. અઘેડાનું દાંતણ કરવું ઉત્તમ ગણાય છે. તે ન મળે તો બોરડીનું દાંતણ પણ કરી શકાય. પુરુષોત્તમ વ્રત કરનારે સપ્તાહમાં રવિવારે દાંતણ કરવું નહીં, કોઈ પણ જળાશયમાં સ્નાન કરવું. સાગર સ્નાનની મહત્તા ખૂબ વધુ છે અને તેથી વધુ મહત્તા તીર્થસ્થાનની છે. સ્નાન કરતી વખતે વારંવાર પુરુષોત્તમ પ્રભુનું રટણ કર્યા કરવું. ઘેરે કરેલું સ્નાન ખાસ મહત્વનું લેખાતું નથી. વ્રત કરનાર ભાવિકે સ્વચ્છ વસ્ત્રો પહેરવા, કપાળમાં ગોપીચંદનનું ઊભું તિલક કરવું, ત્રિપુંડ પણ કરી શકાય. ટીલામાં પણ જુદા જુદા સંકેત રહેલા છે. ઊભા ટીલામાં વિષ્ણુ લક્ષ્મીની જોડી વસે છે, આડા ટીલામાં શંકર પાર્વતીની જોડી વસે છે. ભાવિકે શિખા બાંધવી જોઈએ, પ્રાણાયામ કરવો જોઈએ, સંધ્યા વંદન કરવું જોઈએ, ગાયત્રી પાઠ કરવો. જો વિધિ સહિત સંધ્યા કરવામાં આવે તો ભાવિકને સર્વે પ્રકારના સુખ મળે છે. ગાયત્રીનો પાઠ સૂર્ય ઉગ્યા પછી કરવો. વ્રત કરનારે ગોપીચંદનની માટી વડે દેહ ઉપર શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરવા, જે પાપોનો નાશ કરનારા છે. જે જગ્યાએ પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવાની હોય તે જગ્યાને ગાયના છાણથી કે માટીથી લીપવી. પછી સ્થળે કોઈ પણ ધાતુનો કે માટીનો ઘડો મૂકવો. ઘડાની સ્થાપના કરતી વખતે સર્વે નદીઓના નામ સ્મરણ કરવા. જે માટીનો ઘડો કે કળશ મૂકવામાં આવ્યો હોય તેનું અક્ષત ચંદન પુષ્પથી પૂજન કરવું. ત્યારબાદ કળશ ઉપર પીળા વસ્ત્રથી વીટેલું તરભાણું રાખવું. તેના પર બની શકે તો શ્રી રાધાપતિની સુવર્ણની મૂર્તિ ગોઠવવી, તેનું પૂજન ભાવપૂર્વક કરવું.
પુરુષોત્તમ માસના સ્વામી પુરુષોત્તમ ભગવાન છે, માટે અધિક માસ આવતા પુરુષોત્તમની સેવા, દેહની પવિત્રતા રાખવી ખાસ જરૂરી છે. દેહ શુદ્ધ હોય તો શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને મોક્ષના માર્ગે લઈ જાય છે. માટે મનુષ્ય આત્માના કલ્યાણ અર્થે દેહને શુદ્ધ રાખી ભગવાન પુરુષોત્તમને આરાધવા. નદીઓમાં જેમ ગંગા ઉત્તમ છે, વિદ્યાદાન સમૂહ કોઈ દાન નથી, કલ્પવૃક્ષ જેવું ફળદાયી કોઈ વૃક્ષ નથી, સહુ રત્નો કરતાં ચિંતામણી જેવું કોઈ રત્ન નથી, તેમજ પુરુષોત્તમ માસ જેવો તાત્કાલિક ફળ આપનારો કોઈ માસ નથી. વિધિપૂર્વક વ્રત કરનાર ભવ સાગર તરી જાય છે. આવો અકળ મહિમા છે અધિક માસમાં ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત કરવાનો. આ પ્રમાણે ઇતિશ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મામાં 28મો સમાપ્ત થયો. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું અધિક માસની કથાનો 28મો. હવે સાંભળશું અધિક માસની આજની કથા વાર્તા, મહાદેવજીનો ન્યાય. આ કથા ભગવાન શિવ અને માતા પાર્વતીની છે. શિવજી અને પાર્વતી એક દિવસ સ્ત્રી પુરુષનો સામાન્ય વેશ લઈને ફરવા નીકળ્યા. તે વખતે અધિક પુરુષોત્તમ માસ ચાલતો હતો ત્યારે લોકોના ટોળે ટોળા નદીએ સ્નાન કરવા જતા હતા. સ્નાન કર્યા પછી કાંઠા ગોરમાનું પૂજન કરતા હતા, કથા વાર્તાનું શ્રવણ કરતા હતા, દાન દક્ષિણા આપતા, દેવ દર્શન કરતા, ઠેક ઠેકાણે કથા વાર્તા થતી હતી. ચોમાસાની ઋતુ પૂરી થવા આવી ખેતરોમાં પાક લચી પડતો હતો. આવા એક ખેતરને શેઢે શિવ પાર્વતી ચાલતા હતા. બાજરીનું એક ખેતર હતું. ખેતરની કેડી પર બાજરિયા પડેલા હતા. તેમાંનું એક બાજરિયું માતા પાર્વતીના ઝાંઝરમાં ફેરવાઈ ગયું. એ બાબતની પાર્વતીને જાણ ન હતી, પણ તે જ્યારે ખેતર બહાર નીકળ્યા ત્યારે મા પાર્વતીની નજર પેલા ઝાંઝરમાં ફેરવાયેલા બાજરિયા પર પડી. એ બાજરિયામાં લીલાછમ દાણા ચમકતા હતા. માતા પાર્વતીએ બાજરિયું મસળી નાખ્યું અને દાણા ખાવા લાગ્યા. બાજરિયાના કૂણા દાણા પાર્વતીજીને ખાતા જોઈ શંકર ભગવાન બોલ્યા કે હે દેવી, ખેતરના માલિકને પૂછ્યા વગર તમારાથી આ બાજરિયું ખવાય નહીં. તમે તો ચોરી કરી કહેવાય. તમે પાપમાં પડ્યા છો. હવે એ પાપના દોષમાંથી મુક્ત થવાને માટે બાજરાના જેટલી સંખ્યામાં દાણા ખાધા હોય તેટલા દિવસ આ ખેતરના માલિકને ત્યાં રહીને કામ કરો. આ રીતે પાપનું પ્રાયશ્ચિત કરો. પાર્વતી માએ ભગવાન શિવની આ વાત સ્વીકારી લીધી. તેણે 365 દાણા ખાધા હતા. શંકર ભગવાન તો પાર્વતીજીને ત્યાં છોડી તેને ચાલી નીકળ્યા. માતા પાર્વતીએ બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું. ખેતરની ઝૂંપડીએ આવ્યા, ખેડૂતની ઝૂંપડીએ આવ્યા. ત્યારે અધિક પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત તથા તેની પત્ની નદીએ સ્નાન કરવા કથા વાર્તા સાંભળવાને ગયા હતા. ખેડૂત તદ્દન સાધારણ સ્થિતિનો હતો, પણ પતિ પત્ની બંને અત્યંત ધર્મિષ્ઠ હતા. તેમણે 12 વર્ષની એક દીકરી હતી. માતા પાર્વતીજી ખેડૂતની કુટીર નજીક પહોંચ્યા. એટલામાં ખેડૂત પતિ પત્ની ઝૂંપડીએ આવ્યા. માતા પાર્વતીએ તેમને બંનેને કહ્યું કે હું સાવ એકલી છું, મારું કોઈ નથી. તમે મને કામે રાખો, તમારે ત્યાં 2 વખત ખાઈશ અને તમે સોંપશો એ બધું જ કામ કરીશ. આમ ખેડૂત દયાળુ હતો, તેની પત્ની પણ માયાળુ હતી. તેણે કહ્યું કે બહેન, તમે ખુશીથી રહો, અમારી ત્યાં અનાજની ખોટ નથી, પણ તમારું નામ તો કહો. માતા પાર્વતી કહે કે મારું નામ ઉમા અને હું બ્રાહ્મણ છું. માતા પાર્વતીના પગલા ખેડૂતની ઝૂંપડીમાં પડતા જ ઘરમાં નાણાંની રેલમ છેલમ થવા લાગી. તે વર્ષે ખેડૂતના ખેતરમાં 10 ગણો પાક થયો અને વળી ગામમાં પણ સુખી સમૃદ્ધ થયું. રોગ, બીમારી, શોક વગેરે અદૃશ્ય થયા. ખેડૂત કુટુંબ સાથે પાર્વતીજી એટલા બધા હળીમળી ગયા કે સૌ તેમને ઉમામાં કહેતા. પુરુષોત્તમ માસ અધિક માસ સમાપ્ત થતાં ખેડૂત પતિ પત્નીએ તેનું ધામધૂમથી ઉજવણું કર્યું. ભગવાન પણ તેમના પર પ્રસન્ન થયા. આમ કરતાં ઘણો વખત પસાર થયો. ખેડૂતને ત્યાં પાર્વતી માતા બધા જ કામ કરે છે, સૌને રસોઈ કરીને જમાડે. આમ કરતાં 300 દિવસ પૂરા થયા. એક દિવસ ગામ લોકો ભેગા થયા. સૌએ કાશીની યાત્રાએ જવાનો સંકલ્પ કર્યો, સંઘ કાઢવાનું નક્કી કર્યું. ખેડૂત તથા તેની પત્નીએ પણ કાશીની યાત્રાએ જવાની તેમની તીવ્ર ઈચ્છા હતી, પણ તેમની દીકરી 10 વર્ષની હોય ઘર કોણ સંભાળે તેની મૂંઝવણ હતી. ઉમામાં એ મૂંઝવણ પામી ગયા. તેમણે કહ્યું કે ભાઈ, તમે ચિંતા ન કરો, હું દીકરી તથા ઘરને સંભાળીશ. ખેડૂત પતિ પત્ની કાશીના સંઘમાં જોડાયા. આખું ઘર તથા દીકરી ઉમા માને સોંપ્યા. વિદાય થતી વેળાએ ઉમામાએ ખેડૂતને લાલ રંગનું કપડું આપતા કહ્યું કે ભાઈ, આ કપડું લેતા જાઓ
અને ગંગાજીમાં સ્નાન કરતી વેળાએ આ ગંગાજીને અર્પણ કરજો અને કહેજો કે ઉમામાએ તમને ભાવથી મોકલ્યું છે, તેથી તે હાથો હાથ સ્વીકારો. ખેડૂત મનમાં હસ્યો. ઉમામાને માઠું ન લાગે તે માટે તેણે કપડું લીધું અને પોટલામાં મૂક્યું. વાજતે ગાજતે સંઘ રવાના થયો. અનેક ગાડા જોડાયા હતા. માર્ગમાં આવતા યાત્રાના ધામોમાં ભગવાનના દર્શન કરતા કરતા સંઘ છેવટે કાશીએ પહોંચ્યો. સૌ લોકો ધર્મશાળામાં ઉતર્યા. સવારમાં ગંગાજીમાં સ્નાન કરી કાશી વિશ્વનાથના દર્શન કર્યા. પછી ભોજન કરીને સૌ આડે પડખે થયા. બીજે દિવસે પ્રાતઃકાળે સૌએ ઉઠી પોતાના નિત્યકર્મોથી પરવારી મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરવા ગયા. તેમના મનમાં ગંગાજીમાં સ્નાન કરવાનો હરખ માતો ન હતો. ખેડૂત પણ ઉમામાએ આપેલું લાલ કપડું પોટલામાંથી લેવાનું ભૂલી ગયા. પોટું તો ધર્મશાળામાં જ પડેલું હતું. ગંગા સ્નાન, ધ્યાન, દેવદર્શન અને દાન દક્ષિણા કરવામાં પાંચેક દિવસ વીતી ગયા. અંતે સંઘ પાછો ફર્યો. સંઘ પાછો ફરતો હતો ત્યારે અર્ધે આવ્યા ત્યારે ખેડૂતને યાદ આવ્યું કે ઉમામાનું કપડું તો પોટલામાં જ રહી ગયું છે. હવે શું થાય? તેના જીવમાં ફફડાટ થવા લાગ્યો. છેવટે ખેડૂતે સંઘના નાયક પાસે જઈને નમ્રતાથી વિનંતી કરી કે ભાઈ, સંઘ જો અહીંથી પાંચેક દી રોકાઈ જાય તો હું ઉમામાએ આપેલું લાલ કપડું ગંગાજીને અર્પણ કરતો આવું. પણ સંઘના અગ્રણીએ આવા ગાઢ જંગલમાં રોકાવાની ના પાડી દીધી એટલે ખેડૂત તથા તેની પત્ની એકલા અટુલા પાછા ગયા. બીજી સવારે સંઘના નાયકે સંઘને આગળ જવાનો આદેશ આપ્યો. રાવટીઓ સંકેલી લેવાઈ. સૌએ સામાન બાંધી ગાંડામાં મૂક્યો. ગાડાવાળાઓએ બળદોને ઊભા કરવા ઘણા પ્રયત્ન કર્યા પણ બળદ તો ઉઠ્યા જ નહીં. બળદોને ઘણી પરોણી મારવા છતાં બળદ ઊભા થતા નથી. સંઘના માણસો પણ મૂંઝાયા કે હવે શું કરવું. છેવટે થાકીને સંઘે ત્યાં જ પડાવ નાખ્યો. બળદ સાજા ન થાય ત્યાં સુધી થોભ્યા વિના બીજો કોઈ ઉપાય ન હતો. હવે પેલી તરફ ખેડૂત તથા તેની પત્ની બંને ચાલતા ચાલતા પાંચ દિવસે કાશી પહોંચ્યા. તે તો સીધા ગંગા ઘાટ ગયા. તેમણે પ્રથમ તો ગંગાજીમાં સ્નાન કર્યું, પછી પતિ પત્ની ઘેટ સમાણા પાણીમાં જઈ ઊભા રહ્યા. ગંગા માતાની પ્રાર્થના કરી કે ઉમામાએ આ કપડું મોકલ્યું છે, હાથો હાથ જ તમને આપવાનું છે. એટલામાં તો ભારે ચમત્કાર થયો. ગંગાના જળમાંથી રત્નકંકણ પહેરેલા બે હાથ બહાર આવ્યા અને લાલ કપડું સ્વીકારીને અદૃશ્ય થઈ ગયા. ખેડૂત તથા તેની પત્ની આ જોઈ આનંદ આશ્ચર્યથી ગદગદ થયા. માં ઉમાના સતનું પારખું ખેડૂત દંપતીને થઈ ગયું. પછી તેઓ પોતાને ગામ જવાની નીકળ્યા. અડધે પહોંચ્યા ત્યાં જોયું તો જંગલમાં સંઘે પડાવ નાખ્યો હતો. તે જોઈને ખેડૂત પતિ પત્નીને આશ્ચર્ય થયું. તેમણે સંઘના આગેવાનને પૂછ્યું. તેણે જણાવ્યું કે તમે જે દિવસથી અહીંથી પાછા કાશી ગયા છો તે દિવસથી આપણા બધા બળદો માંદા થઈ ગયા છે. તે સાજા થાય તો અહીંથી જઈ શકાય. ખેડૂત તથા તેની પત્ની બંને બળદો પાસે ગયા. તેમણે બળદોને હાથ ફેરવતા જ થોડીક વારમાં બધા બળદો સારા થઈ ગયા. આખો સંઘ ખેડૂત તથા પત્નીની ભક્તિના વખાણ કરવા લાગ્યો. સંઘે પડાવ ઉઠાવ્યો. ખેડૂતે રસ્તે જતા સૌ યાત્રીઓને ઉમામાનું લાલ કપડું ગંગામાએ હાથો હાથ લીધું તેની વાત કરી. ઉમામાનું આવું સત જાણીને લોકો તરેહ તરેહની વાતો કરવા લાગ્યા. છેવટે સંઘ પોતાના ગામને પાદરે પહોંચ્યો. સંઘના સામૈયા થયા, ઢોલ વાગ્યા, મંગલ ગીતો ગવાયા, ભજન ધૂન હરિકીર્તન કરતા સૌએ ગામમાં પ્રવેશ કર્યો. ત્યારે 360 દિવસો પૂરા થયા હતા. હવે તો ફક્ત 5 જ દિવસ બાકી હતા. લોકોએ ગંગા મૈયાએ ઉમામાનું લાલ કપડું જાતે હાથોહાથ સ્વીકાર્યું તે વાત જાણી ત્યારથી તેમના દર્શન કરવા ગામ લોકો અવારનવાર ખેડૂતને ત્યાં આવતા હતા. 3-4 દિવસ તો આમ જ નીકળી ગયા. હવે છેલ્લો 1 જ દિવસ બાકી રહ્યો હતો. આખરી દિવસે ઉમામાં બોલ્યા કે બહેન, આજે તો હું જ ભાઈનું ભાથું આપવા ખેતરે જઈશ. મેં તો કોઈ દિવસ ખેતર જોયું જ નથી. આજે તો મારે ખેતર જવું છે. ઉમામા તો ભાથું લઈ ખેતરે ગયા. ભગવાન શંકર તેમને જ્યાં છોડીને ગયા હતા તે જગ્યાથી તેઓ અલોપ થઈ ગયા. ઉમામા ભાથું લઈને ગયા તે ગયા. ખેડૂત તો ભાથું આવે તેની રાહ જ જોતો રહ્યો. સાંજે ખેડૂતે ઘેર આવી પત્નીને પૂછ્યું કે આજે બપોરે કેમ ભાથું મોકલ્યું ન હતું. પત્નીએ જવાબ આપ્યો કે ભાથું લઈને તો ઉમામા પોતે સવારે 10 વાગ્યાના નીકળી ગયા છે, તમને મળ્યા નથી. આ જાણીને પતિ પત્નીએ બંનેને ઘણી ચિંતા થઈ. તે બંને ઉમામાની શોધખોળ માટે નીકળ્યા. તેઓ ગામમાં અને ખેતરોમાં ફરી વળ્યા પણ ક્યાંય ઉમામા દેખાયા જ નહીં. આખરે થાકીને ઘરે આવીને
ખેડૂતે પત્નીને કહ્યું, હવે તો ઉમામાં જાતે આવીને મને ભોજન પીરશે તો જ હું જમીશ, નહીં તો હું ભૂખ્યો રહીશ. આમ કરતાં કરતાં 4 દિવસ વીતી ગયા. પતિ સાથે પત્નીએ અન્નનો ત્યાગ કર્યો છે અને 5મે દિવસે માતા પાર્વતીજી પ્રગટ્યા. 4 દિવસના ઉપવાસે ખેડૂત પતિ પત્ની તેમના ચરણોમાં ઢળી પડ્યા. તરત જ પાર્વતીજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરીને પતિ પત્નીને આશીર્વાદ આપ્યા. પછી પાર્વતી માતા જવા લાગ્યા ત્યારે ખેડૂતની પુત્રીની વિનંતીથી તેને ભાઈ અવશ્ય મળશે તેવા તેને આશીર્વાદ આપ્યા અને બરાબર 9મે માસે ખેડૂતની પત્નીએ પુત્રને જન્મ આપ્યો. આ પ્રમાણે અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા અહીં પૂર્ણ થાય છે. બોલો પાર્વતી માતાની જય. તો મિત્રો, આ હતો અધિક માસની કથાનો 28મો અને આજની ખૂબ જ સુંદર કથા વાર્તા મહાદેવજીનો ન્યાય. તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય, જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં 2 આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી અધિક માસની નવી કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.